तिलकवाड़ा प्राथमिक शाला खाते विद्यार्थियों ने स्कूल शूज नु वितरण कराय। अभिनव सरदार संस्था द्वारा तिलकवाड़ा प्राथमिक शाला खाते प्रेरणाना पगरखा कार्यक्रम नु आयोजन करवामां आव्युं हतुं। आ कार्यक्रम में उपस्थित महानुभावना हस्ते दीप प्रागट्य करीने कार्यक्रम नो शुभारंभ करवामां आव्यो। साथे ज महानुभावना हस्ते 400 थी वधु बाळकोने विनामूल्ये स्कूल शूज नु वितरण करवामां आव्युं हतुं। अभिनव शारदा संस्था એ સેવાકીય કામગીરી કરતી સંસ્થા છે, જેઓ છેલ્લા 14 વર્ષથી બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે કામગીરી કરી રહી છે। આ સંસ્થા દ્વારા શાળાના બાળકોને વિનામૂલ્યે સ્કૂલ બેગ, નોટબુક, ચોપડા તેમજ બાળકોની સ્કૂલ ફી આપવાની સેવાકીય કામગીરી કરવામાં આવે છે। આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ બાળકોને શિક્ષણ પ્રત્યે આગળ લાવવા અને બાળકો જીવનમાં પ્રગતિ કરી શકે તેવા ઉમદા હેતુસર કામગીરી કરવામાં આવતી હોય છે, જેમાં હાલ આ સંસ્થા દ્વારા ગ્રામ્ય વિસ્તારોના બાળકોને શિક્ષણ ક્ષેત્રમાં મદદ પહોંચાડવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આજરોજ તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે અભિનવ શારદા સંસ્થા દ્વારા બાળકોને વિનામૂલ્યે સ્કૂલ શૂઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે 400થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્કૂલ શૂઝનું વિતરણ કરવામાં આવ્યું, જેથી કરીને બાળકો યોગ્ય શિક્ષણ મેળવી શકે અને જીવનમાં પ્રગતિ કરીને દેશની પ્રગતિમાં સહભાગી બની શકે તેવા ઉદ્દેશ સાથે અભિનવ સાદા સંસ્થા દ્વારા એક સુંદર કામગીરી હાથ ધરવામાં આવી છે। અભિનવ શારદા કે જે એક સંસ્થા પાછલા 14 વર્ષથી બાળકોના શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે, હમણાં સુધી બાળકોને મફતમાં પુસ્તક વિતરણ, બેગ વિતરણ અને સ્કૂલની ફીનું વિતરણ અભિનવ શારદા દ્વારા કરવામાં આવ્યું હતું। પણ આ વખતે અમે એક વધુ પગલું આગળ જઈને આર્થિક રીતે પછાત બાળકોને પ્રેરણાના પગરખા નામના કાર્યક્રમથી અમે 400થી વધુ બાળકોને મફતમાં પગરખા આપવા માટે આવ્યા છે। આજના ઉમદા કાર્યમાં વડીલો તેમજ યુવાનોએ સાથે મળીને આ સેવાયજ્ઞમાં કાર્ય કર્યું છે, એટલે એક ઉક્તિ સાર્થક થાય છે કે જો યુવાનોની પાંખ અને વડીલોની આંખ જો સાથે મળીને કામ કરે તો આ દેશમાં ઘણી બધી સમૃદ્ધિ આવી શકે છે। જય ભારત। મારું નામ શૈલેષ ખિસ્તે છે। અભિનવ શારદા સંસ્થા અમે છેલ્લા પાછલા 14 વર્ષથી ચલાવીએ છીએ। 2008માં આ સંસ્થા શરૂઆત કરી, હું અને મારા મિત્રો અભય અઘોર અને મારા થકી આ સંસ્થા શરૂઆત થઈ છે। 2014માં અમે આ સંસ્થા રજીસ્ટર કરી। આ સંસ્થાનો હેતુ આર્થિક રીતે પછાત એવા બાળકોને શૈક્ષણિક મદદ કરવાના હેતુથી આ સંસ્થાનું સ્થાપના કરવામાં આવેલ છે। હવે આ સંસ્થા વડોદરા ખાતે ઘણી બધી શાળાઓમાં આર્થિક રીતે મદદ કરી રહી છે વિદ્યાર્થીઓને। હવે વિચારવામાં આવ્યું છે કે આગળ તાલુકાઓમાં અને ગામડાઓમાં આર્થિક રીતે જે પછાત બાળકો છે એને મદદ કેવી રીતે થઈ શકે એ હેતુથી અમે આ તિલકવાડા આજરોજ આ પ્રોગ્રામ કરવા આવેલ છે। અહીં આ શાળામાં 407 વિદ્યાર્થીઓને આજે પગરખા આપવામાં આવેલ છે, એમાં સ્કૂલ શૂઝમાં મોજા સહિત તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ છે। આગળ આ સંસ્થા આવી જ રીતે કાર્યરત રહેશે એના માટે કટિબદ્ધ છે।